સુરેન્દ્રનગરના રતનપર ભોગાવ નદીના તટમાં યુવકને માર મારવામાં આવ્યો. આ યુવક વાહન સીઝ કરવા માટે ગયો હતો, પરંતુ તેને નદીના પટમાં માર મરાયો અને ત્યારબાદ તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો. આ વિડીયો વાયરલ થયો છે. ફાઇનાન્સ પર લીધેલા વાહન જપ્ત કરવા માટે આ યુવક આવ્યો હતો અને આ તેને પકડીને 10 જેટલા લોકોએ લાકડાના ફટકા માર્યા હતા. તેમજ આ યુવકનું બાઇક પણ સળગાવી દેવામાં આવ્યું. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ચર્ચા જાગી છે. તેમજ પોલીસે આ વાયરલ વિડીયોના આધારે તપાસ પણ હાથ ધરી છે. વીરેન ડાંગરેજા સંવાદદાતા ફોન લાઈન પર વિગતો સાથે. વીરેન, શું હતો આખો મામલો? ચોક્કસથી સંજીવની વાત કરતો શહેરના રતનપર ભોગાવ નદીના નજીકમાં વાહન સીઝ કરવા આવેલ એક યુવકનો બેરહેમી પૂર્વક માર મારતો વિડીયો થોડા દિવસો ગયા વાયરલ. ખાસ કરીને આ વિડીયોમાં જણાવ્યા મુજબ ફાઇનાન્સ પર લીધેલ વાહન જપ્ત કરવા આવેલ યુવકને ધોકા તેમજ લાકડી વડે માર મારતા અંદાજે 10 થી વધુ શખ્સો વાયરલ વિડીયોમાં નજરે પડી રહ્યા. તેમજ યુવકનું બાઇક પણ અજાણ્યા શખ્સો દ્વારા સળગાવી નાખવામાં આવ્યું. તેમજ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા તકરાર મટી જવા પામી રહી. પોલીસે વાયરલ વિડીયો આધારે વધુ તપાસ હાથ ધરી. તેમજ અંદાજે 10 જેટલા શખ્સો સામે હાલ જોરાવનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. તેમજ ભોગ બનનાર યુવકનું નામ શમશેર ખાન મલેમ હોવાનું પણ સામે આવ્યું છે. જી સંજીવ, આભાર માહિતી માટે.